વળવી દે. હિતેશનું અમારો એક પ્રોગ્રામ હતો, એ પ્રોગ્રામમાંથી અમે નીચે ઉતર્યા, 12 વર્ષનો છોકરો મારી પાસે, મને કે બહુ મજા કરાવી. મેં કીધું હા તને 101 તો 11 વર્ષનું શું ખબર, નહીં કે તમે મજા બહુ કરાવી. મેં સારું કહેવાય, મેં કે તમે આખા પતિ પત્નીના જ જોક્સ લીધા, ક્યાંય કે બીજાના જોક્સ જ ન લીધા. પતિ પત્નીએ તમારું શું બગાડ્યું છે? મેં મારું કાંઈ બગાડ્યું નથી, પણ મને એટલી ખબર પડે તને આવા આવું બધું ક્યાંથી ઉજે. મને કે નહીં તમે કે પતિ પત્નીના જ જોક્સ લીધા, બીજા કોઈ તમારી પાસે પાત્રો જ નથી. મેં સેલા ભાઈ, તો મને કે એને શું કામ વગોવોસ? મેં કીધું હવે રહી વાત વગોવવાની તો સાંભળી લે. 20 વર્ષ વ્યા જાય ભાઈ, ભાઈ કદાચ નહીં બોલે. 15 વર્ષ વ્યા જાય બાપ દીકરો કદાચ નહીં બોલે. 10 વર્ષ વ્યા જાય હાઉ હો કદાચ નહીં બોલે. પણ પતિ અને પત્ની આ બે જ નકટા પાત્રો માળા એળા એવા, હવાર બાદે સાંજે પેલા લે એવા કટી ખાધા જઈએ. આ કટામ સમાધાન કરે છે, આવું સસ્તું સમાધાન હોવું જ ન જોઈએ. બનો ભાઈ ભાઈ સસ્તું સમાધાન કેમ? એટલે આને મારે આ લેવા પડે છે. મને કે તો પતિ પત્ની નો તફાવત કાઢીને આપો. મે રામ અને સીતા પતિ પત્ની હતા, શંકર અને પાર્વતી પતિ પત્ની હતા. મને કે ધર્મમાં નહીં નાખો, હજી નાનો પડું, ધર્મ ભારે પડે. હળવો ફોફલો જવો બાપો. મેં 10 રૂપિયાની બોલ પેન લે, ઉપરનું ખોખું હોય પતિ કહેવાય, અંદરની રિફિલ હોય પત્ની કહેવાય, તો સંસાર સરખો હાલે. મને કે જવાબ તમારી પાસે રહેવા દો ભાઈ. કા? મને કે ભાઈ અમુક અમુક ખોખામ શાર શાર રિફિલ હોય. આ નો માર ખવડાવે આપણને ભાઈ. અરે અમુક ગજબના છોકરા ભાઈ. આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 3 પ્રકારના ભોજન, રાજસી, તામસી અને સાત્વિક. સાત્વિક નો ઓડકાર કોઈ દી ખાટો ન આવે. અને રાજસી ભોજન ખાધું હોય ને હોય રે હરે ભાઈ, લાડવા છે, સુરમું છે, ભારે માલ ખાતર પાડી એવા હોય. એમાં પ્રાથમિક શાળાના શિક્ષકો બધા ક્યાંક ગામમાં જમવા ગયા સમજા, અને રાજસી ભોજન લઈને આવ્યા લાડવા ને એવું બધું કઢીના હબડકા ભરી ભરીને, અને ઢોઢક વાગ્યો ને તડકો ધામ. અને રાજસી ભોજન એનું પ્રમાણમાં ધીરે ધીરે સાહેબે હળવું ઉકનાર ને એ લાકડાની ખુરશી ઉપર માથું ટેકાઈ દીધું અને જમાવી જમતા રહ્યો. અમુક અમુક ઘેરે લગ્ન હોય ને તમે જોજો, આપણે મેળ્યું હોય ને મેળ્યું, વડીલો બધા બહાર ગામથી અમુક અમુક મહેમાનો આવ્યા હોય ને, હે એ મેળી ઉપર હું આવી જાય. રાસ ગરબા પતી જાય પછી મેળી ઉપર હોય ને, એટલે તમારે જોવું, સલાળાથી અર્જન બાપા આવ્યા હોય, ધારેથી મંજી બાપા આવ્યા હોય, એમ બધા લાઇનમાં હોતા હોય અને બધા પીઠારો સમજાય 70-75 5-5 20 લાડવા ખાઈ ખાઈને, એમાં જે મેન હોય ને આમથી હૈલું આવે. સિરીઝ જો ને તો મજા આવશે. પેલા જે મેન ગારોડતા હોય ને એની વસાડે બીજા બાપા હોય, એનથી થોડાક આગળ, પછી જે સિરીઝ થાય ને આખી સિરીઝ થાય. ક્યારેક આમાં બધે હુતા હોય ને તે જોઈ ગયો. હવે આ સાહેબ હુઈ ગયા. 9 વર્ષના છોકરાને લગતા લગતા કઈક પ્રશ્ન હુઈ જો અને સાહેબ હુતા હતા ન્યા ગયો. તારે કામ શું છે? હવે હું ચાવેન્ટ ભાઈ કામ એ હું હોય. અરે કામ હોય બોલ ને. તમે સાલુ નિહાળે હુઈ જાઓ, તમને આમ શરમ ન થાય, તમને ભોઠા ન પડો. હુતો નહોતો તો સમાધિમાં હતો. ભોકરી સાલુ નિહાળી એ સમાઈ જો લાગે, કોક દી ઘરે સમાઈ જો કરો ને. એટલે હું અહીંયા દાંત કઢાવવા આવ્યો છું, રોરાવા ન થાય. સાહેબ કે તારે કામ શું છે? તમે સાલુ નિહાળે હુઈ જાઓ, એની પર મારે કામ એ હું હોય. હું સમાધિમાં હતો. સમાધિમાં હે સાહેબ, તમે ન્યા શું કરો? પલો કાપી લીધો. બ્રહ્મા વિષ્ણુ મહેશ માં શારદા પહે ગયો તો
કેમ એટલો બધો? સ્વર્ગમાં માં શારદા પાસેથી જ્ઞાન લેવા ગયો તો માં સરસ્વતી પાસેથી જ્ઞાન લેવા ગયો. સરસ્વતી પાસે ગયો તો કેમ? જ્ઞાન લેવા. હવે ઈ જ્ઞાન ને ઈ કે હું તમને આપું, આમાં માયું માયું ભેગું કરો, આમાં તમારું બાપુજી નું કઈ નઈ ને. એક લાફો મૂકી દીધો, બેડા બેહાડ દીધો. પાંચ પંદર થી ગયા ને તો ઓલો છોકરો હોઈ ગયો, તો સાહેબ બોર્ડ માં ભણાવતા છે છોકરો ઝીણું ઝીણું ગારોડે. અડધી ચોક કરીને તડીંગ નારા છોકરા ને માથામાં મારી છોકરો જાગી ગયો. સાહેબ પેલા સાલુ નહીં હેડે હોય દાસ, તમારો વેમ છે તો સમાધિ માં હું કરતો? સ્વર્ગ માં ગયો તો હું બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતી ને મળવા. કેમ? પૂછવા માર સાહેબ અહીંયા આવે છે. ત્યાં તો આમથી શંકર નો પોટ લેવો તારે સાહેબ ખોટી ના તું ખોટી ના લઈ જવા દે. ગજબ ના હોય અમુક છોકરા. એટલે તમને આમ હાસા આવે છે પછી મને શંકા થાય. એટલે સારું કેવાય, આમને દાંત આવે તો હાલ વીએ. હવે ભાઈ દાંત કાઢો. આ એક સમય એવો આવશે કે અત્યારે ગમે માથું દુખતું એટલે આપણે ડોક્ટર પાસે જઈ ડોક્ટર પૂછે, બોલો શું થાય સાહેબ માથું દુખે. એક દર્દી તો એક દવાખાને ગયો ને, ડોક્ટર એમ હાથમાં આટ લીધો, હાથમાં આટ લઈને ડોક્ટર કે તમે પીવો છો? ઓલો દર્દી એવો મગાવો આયરે પી. ગજબનો અમુક દર્દી. એક સમય ખરેખર એવો આવશે કે લોકો હસતા નહીં હોય, રોતા હશે. હસવાના દવાખાના ભૂલ છે, હસવાના દવાખાના કુલ છે. ડોક્ટર પાસે હસમું કહે છે, દર્દી આવશે ડોક્ટર બોલો બોલો હું થાય સાહેબ મને દાંત નો થાય, કેટલા સમય થી નથી આવતા. તમે કેટલા સમય થી દાંત નથી કાઢતા સાહેબ? આમ તો 3 મહિના થી દાંત એવું છે. આપણ જે હસવાનો ડોક્ટર હોય એ તો હસમુખો જ હોય ભાઈ, કઈ વાંધો નહીં. તમારો હાથ આપો મને, હાથ માર લે આમ આમ જો હું તમને છે ને દંટાણાની દવા આપું છું, થોડુંક છે ને ખાધા પહેલા થોડુંક હસી લેવું, થોડુંક ખાઈને શું થોડુંક હુતા હુતા હસી લેવું, બરાબર ઊઠો તો હસવાનું. આવું થાય એટલે જિંદગીની મજા છે હસવા. બાપ પતિ પત્ની હાથમાં હાથ નાખીને બગીચામાં જતા હોય, કેવા દાંત કાઢતા હોય, હો ભાંકડે બેઠા હોય, ગુલફી વાળો આમ હોય, ખારસિંગ વાળો આમ હોય, અને ખારસિંગ વાળાની ખબર જ પડતી નથી. આપણે ભરૂચના ટોલ ના કે બસ ઊભી રહે બસ ને એવા તમને કહો મધ મૈક્યો એમ હાલ ઠંડા વાળી ના ભાવ, હાલ ઠંડા વાળી ના ભાવ, સિંગ ખારસિંગ સિંગા રેવડી. અને ખબર પડે ને કે આ બધા અવાજ આ શીખવા ક્યાંથી જતા હોય છે? આપણને તો અમુકને ખબર જ ન પડે. આપણે કદાચ રવિવારે 9 વાગ્યા સુધી ઉતર ને આપણને ન ખબર હોય છે કે શેરીમાં કયો ફેરી આવે બાયુંતર. આપણે પૂછ્યું શું છે, એ કે ખાલી ગુણ્યું લેવા આવ્યો છે, ન ખબર પડે આપણને. એને તરત ખબર પડે, આપણને ન ખબર હોય એને ખબર પડી જાય. આપણે શું છે, એસિડ વાળો છે, આપણને ન ખબર પડે એને ખબર પડે. રોજ નું થયું ને એક રેકડી હરામ બરોબર તો ભાવ પૈસા વગર જાતી હોય તો 5 રૂપિયાની કોથમી લેવી હોય તો એમાં તમને કહો 3
ત્રણ તીરીખ્યું તો મીઠા લીમડાની લેહે, બે ત્રણ મરચું લેહે, એકાદો આદુ લેહે, હાવ ફ્રીમાં. એક બિચારો બિચારાની જીભ જલાતી છે, ખબર નહીં કેમ. આપણે ગામડામાં રિવાજ છે, કોઈ મરણ થઈ ગયું હોય ને એટલે આખો ગામ તમને કહો હનાનમાં જાય, ગામના દુકાનોનું શટરો બંધ થઈ જાય. હવે ઘટના એવી ઘટી, ગામમાં મરણ થઈ ગયું, બધાએ શટર બંધ કરી અને એ હનાનમાં ગયેલા હોય છે. તે ગભાનો ભાઈ નાનો, ગભાના ભાઈ નાનો, આમાં આખો લોટ જ એવો હતો ભાઈ, નહીં ગાંડ ને આખો લોટ જ એવો, આખો લોટ એવો બધા એમ. એના બાપુજી ગભા તું બધા એવો બિચારા બધા, એટલે ભગવાનની કૃપા, એમ ભગવાનની કૃપા. ગભો નો ભાઈ ધામથી ધોડ્યો ધોડ્યો આવે અને ગામમાં તમને કહું મરણ થઈ ગયેલું, હનાન કાઢીને આવતા હતા શાકભાજી વાળો બિચારો, હજી એ શટર આમ ઊંચું કરીને લારી બારી કાઢતો હતો, ત્યાં ગભાનો ભાઈ તો મરી ગયો. હજી કોણ મરી ગયો, હજી તો નાઈ નાઈ લઉં ભાઈ, એમ નહીં તો કઢીમાં નાખવાની તો મરી ગયો. કૂતરું કવડી ગયું, તમે તો હેડ નો કરાય કે નહી કર્યું હોય કે હેડ કરતો ઉભી ગયું તું. મેં તો હવે કામ બારો નીકળો, એ કે હવેથી તો ઘેરેથી નીકળું ને ત્યાંથી જ કહેતો હતો હડ, એટલે ભેગું ન થાય.